राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 24 मई 2021 सोमवार लोहेधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण, जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत आपणे जोयुं सुंदरजी भाई केवा मोटा हता। के एटला मोटा दीवान ने स्वामी प्रत्ये अहोभाव थयो अने ओरडो साफ करावियो अने साफ करावी संदेशो मोकलावरायो के संतो अहीं आवे। एटले स्वामी पण रामवाड़ी थी सामान लईने जे कंई पोतानो हतो ए बधो ज लईने आ जे ओरडो साफ कर्यो हतो ए निवासमां आव्या। वटवृक्ष पासे जे घर, वटवृक्ष पासे जे घर हतु ए घर में रहेवा स्वामी आया। स्वामी ने स्वामी सौ प्रथम आवीने पोतानी विधि प्रमाणे पुनः एक वार घर ने साफ करी अने पानी नो छंटकाव नाखी सौ प्रथम एमने भगवान ने पधराव्या। पेला पधराव्या भगवान राधापति बंसीधर कान, पछी उतारा करिया पोते मुक्यु ठीक बधु जोत जोते। पेला सौ प्रथम भगवान ने पधराव्या अने पोताना गुरुदेव ने पधराव्या मनोमय रीते। केवू कहेवाय, केटलू स्वामी शीखवाड़े छे। कोई पण कार्य आपणे शुभ मंगल करता हो, घरनुं कामकाज होय के जॉब नवी मळी होय, तो सौ प्रथम शुं करवुं जोईए तो स्वामी तो आ जीवनमां जोईए।
કે સ્વામી સૌ પ્રથમ આવ્યા તો પેલા થોડું સાફ કરીને પેલા ભગવાનની મૂર્તિ પધરાવી, પોતાના ગુરુદેવની જે કંઈ પ્રસાદીન વસ્તુઓ છે એ ત્યાં મેલી દર્શન માટે. આપણને કેટલું મોટું કહી જાય છે. શું આપણે આપણા જીવનમાં કરીએ છીએ? નથી કરતા તો બહુ મોટા આપણે ભૂલ્યા પડીએ છીએ, બહુ ભૂલ્યા પડીએ છીએ. પછી પોતાના ઉતારા કરી અને જે કાંઈ વસ્તુ બધી હતી પોતાની એ બધી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. રાત પડવા આવી, સંતો થાકેલા હતા એટલે સુંદરજીભાઈએ કીધું, સ્વામી આખો દિવસ સુંદરજીભાઈ જોડે જ હતા અને સંતોની દૈનિક ક્રિયા જોઈને પણ એનો અહોભાવ થયો, શું સ્વામી છે ને ઘર આવીને સાફ પુનઃ કર્યું, ગુરુદેવને પધરાવ્યા, ભગવાનને પધરાવ્યા બંસીધરને, અને થાળ કરી ભગવાનને ધરાવે છે, શું સાધુની રીતિ છે આ? ખરેખર સંતત્વના દર્શન અહીં થાય છે. મને પડવા આવી હતી તાહા રાત, તેથી સુંદરજી બોલ્યા વાત. સુંદરજીભાઈ કીધું, સ્વામી રાત પડી, હવે અમે ઘરે જઈએ. સ્વામી કહે કે ચિંતા ના કરો સુંદરજીભાઈ, તમે સુખેથી ઘરે જાઓ, અમે સુખેથી અહીં રહેશું, તમે ચિંતા ના કરતા. સુંદરજીભાઈ કહે, સ્વામી એક વિનંતી છે હજી છેલ્લામાં છેલ્લી આ સેવકની, અત્યાર સુધી કોઈ મનુષ્ય અહીં એક રાત નથી રહ્યું, કોઈ એક માણસ અહીં રાત નથી રહ્યું, કોઈ અમારા પરિવારનું હોય કે ગામજનનું હોય કોઈ અહીં નથી રહ્યું. જે કોઈ અહીં રહે છે ને, જે કોઈ અહીંથી પસાર થાય છે ને આવા સમયે રાત્રે, તે ગુજરી જાય છે, એને ભૂતનો વળગાડ થાય છે, પછી એ ગુજરી જાય છે. માટે સ્વામી આ સેવકની હજી વિનંતી છે અંતિમ, એકવાર છેલ્લી વાર વિચારી લેજો, આપ વિચારી લેજો, હજી કંઈ બગડ્યું નથી સ્વામી, હજી કંઈ બગડ્યું નથી સ્વામી. જો થોડો લવલેસ ડર હોય ને આપના મનમાં, તો સ્વામી આ સેવકની વિનંતી છે, અમારા ઘરે પધારો આપ, અમારા ઘરે પધારો. સ્વામી કે ના, તમારા ઘરે અમારે ના આવાય, કારણ કે સંસારી સાથે અમે અધિક ના રહી શકીએ, ના રહી શકીએ. હા, સંસારીનું ગ્રહસ્થનું ઘર હોય પણ આખું ફેમિલી હોય તો સંતો ત્યાં ના રહી, તમને પણ ખ્યાલ છે. હા, પછી કોઈ ઘરે ન હોય, આખું ઘર ખાલી કરીને પુરુષ હોય ખાલી તો વાત ચાલે, પરંતુ નિત્ય બહેનોનો યોગ હોય, નિત્ય વાસ હોય તો કાયમી ત્યાં વસવાટ સાધીનો ન થઈ શકે, એ ઉતારો ન થાય. અમારો તો એવું હોય કે જ્યારે કોઈ પણ હરિભક્તના ઘરે જવાનું હોય તો તમે બધાને ખ્યાલ છે, તમે ઘર ખાલી કરી દો છો, પછી સંતો સાફ સફાઈ થોડીક કરે છે કિચનની, પછી ત્યાં રહે છે, જોડે તમે પણ હો છો, પુરુષ હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે સ્વામીને કીધું સુંદરજીભાઈએ કે સ્વામી હજી તમને ડર હોય થોડો મનમાં તો જણાવો, તો ભલા થઈને અમને કયો વાત કંઈ હોય તો. તો અહીં ના રહેતા તમે, અહીં તમે રાત ન કાઢતા, ભલા થઈને અમારી વાત માનજો આ સેવકની સ્વામીની. અને સ્વામી આ ઓરડો હું કોઈને નથી દેતો, કોઈને નહીં, કારણ કે સ્વામી અહીંયા કોઈ રે અને એને બિચારાને ભૂતનો વળગાડ થાય એનું પાપ મને લાગે, પરંતુ આપે મને કીધી અને આપની વાણી સાંભળીને મને એમ થયું આ ભગવાનના પુરુષ છે ને, ભગવાનના સાધુ છે ને, તો ભગવાનથી આ કાર્ય સફળ થાય, ભગવાન જે ધારે એ કરતા હોય સાધુના હૃદયમાં. આપનો આગ્રહ હતો, આપની નિષ્ઠા જોઈને, આપને ભગવાનનો આશરો જોઈને અમને હૃદયમાં થયું કે શું સ્વામીની સમજણ છે. સ્વામી અમે કોઈને અહીં ઓરડો દેતા નથી, ગમે એટલું માગે છતાં પણ અમે અહીં નહીં દેતા, પણ દેખીને આપને આજે હું તો નવું પાડી શક્યો ના જ, પરંતુ તમે કીધું પછી હું તમને ના ન પાડી શક્યો, ના ના આપ ના પડી શક્યો. એટલે સ્વામી
આ સેવકને વિનંતી છે, વિચારજો જે કહ્યું એ જણાવજો મને, અહીં નિર્જનમાં કોઈ રહ્યું નથી. આવું કહીને આગળ શું કહે છે, કાઈ મોહની છે આપ માયા, જેથી બોલી ન શક્યો હું કાય. કાઈ મોહની છે આપ માયા, જેથી બોલી ન શક્યો હું કાય. પણ કહું હજુ ફરી ફરી, પણ કહું હજી ફરી ફરી, મને વિચાર જો તમે જરી, મને વિચાર જો તમે જરી. બોલ્યા મુક્ત મુનિ રહિ ધીર, આમ તમે ન થાઓ અધીર. કેટલું સરસ સ્વામી કહે છે. સુંદરજી દીવાન કે સ્વામી તમારામાં એવું છે ને, મને એટલું બધું તમારામાં હેત બંધાઈ ગયું છે, મને એટલું તમારામાં ખેંચાણ થાય છે, મને તમારા દર્શન કરવા, તમારી વાણી સાંભળવી એટલી ગમે છે ને સ્વામી, હું ના ન પાડી શક્યો. અને ભાઈ તો એવું જોઈએ ને, જ્યાં સાચું હેત બંધાય ને, જ્યાં મોક્ષની હા પડાય જાય ને, ત્યાં વર્ણ કહીએ આપોઆપ બધું થતું હોય છે, બધું થતું હોય છે. જેમ સુંદરજીભાઈને થયું, સુંદરજીભાઈ કે સ્વામી તમારી વાણી સાંભળી, તમારું જીવન જોઈને હું તમને ના ન પાડી શક્યો, હું કંઈ બોલી ન શક્યો, પણ તમે વિચારજો ફરી ફરીને. ત્યારે સ્વામી કે સુંદરજીભાઈ તમે આટલી બધી ચિંતા ના કરશો, તમે આટલી બધી ચિંતા ના કરશો, એટલા બધા અધીર ના થશો તમે. અમારેથી તો આ અંદરના ભૂતો ડરતા હોય ને, તો બહારના ભૂતો શું કરી શકવાના. તમને અમે કાલે જણાવ્યું હતું, ડરે ન અંતર ભૂત અમથી, ત્યારે ભલે ને લેતા આ મથી. જો અમારાથી આ અંતરના ભૂતો ન અમારથી ભાગતા હોય, મતલબ કેતા આ અંતરના ભૂતો જો અમારથી ભાગતા હોય, તો બહારના ભૂતો તો ભાગે જ ને વાલા, ન ભાગે. એટલે આ બહારના ભૂતો શું કરી શકવાના છે. જો અંદરના ભૂતો કંઈ કરી શકતા નથી અમને, તો બહારના ભૂતો કંઈ નહીં કરી શકીએ. ભાઈ આટલું વિચારજો, અમને નથી પરવા એમની, તમે ન રાખશો ચિંતા, અમને કોઈ પણ પ્રકારની પરવા નથી, તમે ચિંતા કંઈ ના કરશો, કંઈ થવા નથી. તમે છે ને સુખેથી જાઓ અને જઈને માજી સાથે, તમારા માજી સાથે ભોજન કરો, ભાઈ સાથે ભોજન કરો અને સુખેથી વાળું કરી દો, અને વાળું કરીને આરામ કરો, જાઓ ભાઈ. આટલું કહ્યું ને ત્યારે બહુ સ્વામી કીધું ને ત્યારે, નકર સુંદરજીભાઈ જાતા નહોતા. સુંદરજીભાઈ વળી વળીને કહેતા હતા, કેટલી વખત કીધું હશે કે સ્વામી વિચારજો વિચારજો, પણ છેલ્લે સ્વામીને કહેવું પડ્યું, ભાઈ હવે તમે ભગવાનના ભરોસે છોડો બધું, અંદરના ભૂતો અમને કંઈ નથી કરી શકતા, તો આ બહારના શું કરવાના, કંઈ કરવાના નથી. તમે જાઓ સુખેથી વાળું કરો અને વાળું કરીને આરામ કરો, જાઓ. પછી દેવાનંદ છે ને સ્વામી બંને જણા સુંદરજીભાઈને દેલાપાએ મૂકવા આવ્યા, ભગત હવે તમે જાઓ સુખેથી, તમે નહીં જાઓ ને તો અઘરું પછી, ચિંતા કરશે ઘરેથી બધાય તમારી. સાચી વાત છે, સાધુપાઈ જેટલા હરિભક્તો છે ને તો ઘરેથી બહુ ચિંતા કરવાવાળા હોય, ઘણા બધા બહુ ચિંતા કરે, મેસેજ આવવા પડે. ઘણા હરિભગત એવા પણ હોય, સાધુપાઈ બેઠા હોય તો ઘરેથી એમ કે હાશ નવરાશ મળી મને આજે. બે પ્રકારની વિચારધારાવાળા માણસ હોય, એક સાધુભાઈ બેઠા હોય
तो तरत फोन उपर फोन फोन उपर फोन फोन ऊपर फोन एक हरिभगत एक साधु भाई बैठा हे एट्ले कामकाज चालतु हमें सहज है उत्सव समय चालत हो रात्र कंक ने कंक सेवा चालत हो स्टेज डेकोरेशन चालत हो पी बी एक्स्ट्रा सेवाओ चालती हो घूम चालत हो आ भाई तो बिचारा सेवा एने सेवा अंग पाछू सेवा बहु करे बोले बहु सेवा करें सेवा करें એટલે ઘડિયાળનો કાંટો જોયા કરે ઘડે ઘડે એટલે પૂછ્યું સાધુએ કે કેમ ઘડિયાળનો કાંટો જોવો છો કે બસ કે સ્વામી જો હું આ આ આટલી મિનિટે નહીં નીકળું તો મારી રિંગ ઉપર રિંગ આવશે મેં એવું કે હા એટલે સાધુ કે એવું કે હા તો સારું વાંધો ને તમે નીકળી જ તમારા ટાઈમે તો નહીં માનો જ્યાં સાધુ એને કીધું ને એવું તો બે મિનિટ કે ત્રણ મિનિટ નહીં થાય રિંગ આવવાનું ચાલુ થઈ ગયું ગેટે પોતા પોતા પાંચ થી છ રિંગ વાગી એની ઉપાડી તો નહીં છે એની ઉપાડી તો નહીં છે એને ઠેઠ સુધી એ સાધુ જોયું તો એ ભાઈએ તો રિંગ ઉપાડી જ નહીં ગાડીમાં બે ગયા ને પછી પછી બીજા દિવસ બધું પૂછ્યું એટલે ખ્યાલ આવે ને એટલે પૂછ્યું બધું એ કે કેમ એમ તમે રિંગ ના ઉપાડી ત્યાં સુધી ગેટ સુધી કે હું કહું ને કે ગાડી માં નથી હજી હજી નીકળું છું મંદિરેથી તો ધુઆ પુઆ થઈ જાય એટલે ગાડીમાં બેઠા પછી એટલું મારે કહેવાનું કે બસ રોડ ઉપર છું નીકળી ગયો છે ક્યારનો બસ પાંચ દસ મિનિટ એટલે એટલો ડોઝ ઓછો બોલો આવો એક ભાઈ હોય અને એકને આખી રાત સેવા કરતા હોય સ્ટેજની સેવા હોય કે બીજી કોઈ પણ સેવા હોય કે સાફ સફાઈની સેવા હોય કે બીજી એક્સેટ્રા કોઈ પણ સેવા હોય તો એકને ફોન જ ના આવે એને એમ જ એ આવતા જ ના મંદ આવતા જ ના ઘરે પાછા એવું જ કહી દે મંદિરેથી ઘરે પાછા આવતા જ ના ત્યાં જ રહ્યો એ જરૂર જ નથી ખાલી બસ મહિને મોકલી આપજો ઘર ચાલે એટલું આવો એ ભક્તિ ના કહેવાય એ ભક્તિ ના કહેવાય જેને ખરેખર સાધુને પ્રસન્ન કરવા છે ને ભગવાનની સેવા કરવી છે ને એને ક્યારેય કોઈના મનમાં આર્ગમાં બાધક ન થવું જોઈએ હા એ પણ વાત બરાબર છે બિચારાને પહેલાં સવારે જોબ હોય ને પછી પેલો સાધુ ન છોડે તો એ ના ચાલે એની જોબ બી જોવી પડે એનું ઘર પણ જોવું પડે અને હરિભગત એ જોવું પડે ભાઈ મારે કાલ જોબ છે તો મારે જોબે જવાનું છે મારે આ કરવાનું છે આ કરવાનું એ પણ હોવું જોઈએ એટલે બેનો સંબંધ સરખો તાલમેળ થાય તાલમેળ બેસે ને તો જ સેવા થાય નકર ના થાય બંને બાજુથી બાંધછોડ બાંધછોડ થાય ને તો જ થાય નકર સેવા ન થાય એટલે સુંદરજી ભાઈ છે ને બહાર જતા જ નહોતા ઘરે જતા જ નહોતા ઘરે જતા જ નહોતા એટલે સ્વામી કે ભાઈ તમે ઘરે જાઓ તમે ઘરે નહીં જાઓ તો ત્યાંથી માજી ચિંતા કરશે આ સુંદરજીને પહેલા દાડે સાધુને રાખાને ભૂતે વળગાડ થઈ ગયો કદાચ માજીને નહીં થાય ભક્ત છે એટલા માટે હીરજીને થશે ભાઈને થશે એટલે સ્વામી કે તમે જાઓ હવે ઘેરે વાળું કરવા જાઓ અને આરામ કરો પછી સ્વામીના અતિ આગ્રહથી સુંદરજીભાઈ પોતાના ઘેરે ગયા અને ઘેરે ગયા ને પછી સંતો અહીં એકદમ શાંતિથી રહેતા હતા સંતો જ્યારે અહીં રહેતા હતા ને ત્યાં તો અહીં રહ્યા સુંદરજીભાઈ ગયા અને પછી સુંદરજીભાઈ ગયા પછી સંતો અહીં રહ્યા અને થોડુંક મારે ભગવાનને થાળ કરી જમાડ્યા અને જમાડી પછી સંધ્યા આરતી કરી સંધ્યા આરતી કરીને નારાયણ ધૂન કરી નારાયણ ધૂન કરીને ભગવાનને ધરાવેલો જે પ્રસાદ હતો સ્વામીએ સૌપ્રથમ દેવાનંદ સ્વામીને જમાડ્યા કે દેવાનંદ સ્વામી ચાલો બેસો ઠાકોરજી જમાડી લ્યો સ્વામીએ પોતાના હાથે દેવાનંદ સ્વામી પીરસીને જમાડ્યા એમ કરીને બંને સંતો એકબીજાને પીરસી જેમાં અને જા જેમાને પછી ભગવાનનું ધ્યાન કરી થોડું ભજન કરી અને ધ્યાન કરી અને બંને જણાએ આરામ કર્યો આરામ કર્યો ને આરામ કર્યો અને આ બાજુ સુંદરજીભાઈને ચિંતા સાધુ ન્યા રાત્રે પળોમાં એકલા છે અને હું સૂતો છું આવા મહાપુરુષને હું એકલા છોડીને ત્યાં આવ્યો આવા મહાપુરુષને હું ત્યાં એકલો છોડીને આવ્યો અંતરમાં ખૂબ હૃદયમાં એમ થાય છે માજી પણ પૂછે છે દીકરા સંતો ત્યાં સુખેથી રહેતા હશે ને કઈ થશે તો નહીં ને સુંદરજી કે માં સંતોને મેં વળી વળીને કીધું તું કે સંતો ચિંતા
હોય તો તમે મારી સાથે આવી જાઓ, ડર ન રાખો, મારા ઘરે એક બે દિવસ રહ્યો, થોડુંક જોશો આપણે વધારે મળે તો નવું મકાન. પરંતુ માં સંતો ના પાડી, મને ના પાડી, મને એક જ વાત કરી સ્વામીએ કે તમે ચિંતા ના કરશો, તમે ચિંતા ના કરશો, અંતરના ભૂતો અમારાથી ડરતા હોય તો બહારના ભૂતો શું કરી શકવાના છે, તમે ચિંતા ના કરશો સ્વામી. માં આવી રીતે મને સ્વામીએ વાત કરી. ત્યારે માજી કે દીકરા, આવા સાધુ મેં ખરેખર ભગવાનના ભરોસે છે ને સૌ પ્રથમ વાર મેં જોયા. આવા મેં સાધુ ક્યાંય નથી જોયા કે આવો દ્રઢ આશરો, દ્રઢ આશરો. મેં તો સાંભળેલું છે કે ભગવાનના શરણે ગયેલા બધા તેરા, પણ મેં પ્રત્યક્ષ નજરે જોયું અહીંયા તો આપણે ઘેર બેઠા દીકરા આવા સાધુ ઘેર પધાર્યા છે. અને ખરેખર આશ્રય વિના કલ્યાણ ના થાય, આશ્રય વિના કલ્યાણ ભગત થાય, હે ભગત થાય કે ના થાય? ના થાય. આશ્રય વિના ક્યારેય કલ્યાણ ન થાય, ન થાય, ન થાય, ન થાય. કારણ કે જેને આશરો હોય ને એને ગમે એટલું દુઃખ આવતું હોય ને તેને કંઈ અડે નહીં, કંઈ ન અડે. કારણ કે વર્તનામૃતમાં મહારાજ કે વર્તલના પાંચમામાં કે ભગવાનનો જેને દ્રઢ આશ્રય હોય ને તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોતું હોય તે પણ ભગવાન થકી જ છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ હોય કહેવાય. બોલો હવે, હવે આ શરણાગત જીવની વ્યાખ્યા કરી મહારાજે. હવે આપણે આમાં કેટલા શરણાગત જીવ બોલો. સ્વામી તો કહી દીધું કે તમે ચિંતા ના કરશો, અંતના ભૂતો અમારાથી ડરતા તો બહારના શું કરવાના. અને સુંદરજીભાઈ આવીને માજીને કીધું, માજીને પણ થયું કે સાધુને કેવો ગજબનો આશરો છે ભગવાનનો, કેવો ભગવાનમાં દ્રઢ ભરોસો છે. મુક્તાને સેન જીવનમાં કેટલો દ્રઢ પાયો કહેવાય આશરાનો, કે ગુરુદેવ ઉપર ને ભગવાન ઉપર જ બધું છોડે અને આશ્રય વિના કંઈ થાય નહીં. મહારાજે કહે છે, મહારાજે કહે છે. એટલું જ નહીં, અર્જુને શું કીધું ભગવાને? અર્જુન જ્યારે શોકાગ્નિમાં તપતો તો બરાબરનો બરાબર, તે ભગવાન આખી ગીતા સંભળાવી પડી અર્જુનને, અને કેવું પડ્યું ત્યારે છેલ્લે શું કીધું કે અર્જુન સાંભળ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. તું બધું છોડીને બધાય ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવતું, તું સર્વે પાપ તખી હું તને મુકાવીશ. આવો જે હોય ને એને ખરેખર ભગવાન કહે તો બધું છોડ. અને ત્યારે અર્જુન જેવો બળ્યો હોય ને એ જ બધું છોડીને ભગવાનને શરણે થઈ શકે એવો, નકે બાકી તો ગમે એટલું આમ તો શરણે થાય નહીં, થાય ને થાય ને. અમુકને શરણાગતિ હું એ જ ના ખબર હોય, કોને શરણે છે એ જ ના ખબર હોય. આખા દિવસમાં કેટલી શરણાગતિ ડાયવર્ટ થતી હોય, કેટલી ચેન્જ થતી હોય તો એ જ જાણે. શરણાગતિ ક્યારે ટ્રાન્સફરિંગ થતી નથી, શરણાગતિ થઈ તે થઈ, નિશ્ચય થયો તે થયો. એ દુઃખ આવે તો પણ ભલે, સુખ જોતું હોય તો જેને એ શરણાગતિ સ્વીકારી છે ને એની પાસે સુખી જ છે. ભગવાને ના કીધું વર્તલના પાંચમામાં, સુખ જોતું ભગવાન થકી છે. અને આ ભગવાને શું કીધું અર્જુને, તને બધા પાપો થકી હું તને મુકાવીશ, તું મારા શરણે આવી, તું મારા શરણે આઈ આઈ. ગુણાતીતાનંદ સ્વામી આશરણ રૂપ તો ત્યાં સુધી કીધું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે જો માંદો પડે ને 20 વર્ષ માંદો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે. શું કીધું સ્વામીએ? કે કાલનો આવેલો માંદો હોય, કેતા કાલનો આવેલો હોય ને જો માંદો પડે ને 20 વર્ષ માંદો રે તો પણ એની ચાકરી કરવી પડે, કે આ ભગવાનનો ભક્ત છે.
મારા મહારાજનો ભક્ત છે. અને જેને ભગવાનને ભગવાનનો સંતનો આશરો દ્રઢ હોય ને, એને વાદળા જેવા દુઃખ આવવાના હોય ને, એ ટળી જાય. સ્વામી કે ભગવાન અને ભગવાનના સંતને આશરે હોય તો તેને વાદળા જેવા દુઃખ આવવાના હોય તે ટળી જાય. અને મોક્ષનું કારણ તો આશરો છે, આશરો છે. માટે દુઃખ આવે ને ત્યારે છે ને ભગવાનને ભગવાનના સંતે બાજી પડવું. બાજી પડવું એટલે કાળ કર્મ અને માયા કોઈનું બળ ના ચાલે. જે કઈ દુઃખ આવે તો ભગવાનને ભગવાનના સંતને યાદ કરવા. એને કેવું તો ભગવાનને કેવાથી ટળે, સાધુને કેવાથી સાધુ ભગવાનને પ્રાર્થના કરે. અને આ ઘણા તો એવા હોય કે દુઃખ આવે ત્યારે જ ભગવાનને ભગવાનના સાધુ પાઈ જાય. સુખ આવે તો હો તો એમ કે મારા પ્રારબ્ધ હતું ને, મારી કુશળતા હતી, મારામાં આવડત હતી, મારી પાસે શક્તિ હતી, મારે એમ કોઈ બુદ્ધિ હતી, એને લઈને બધું છે. સુખ હોય ત્યારે શરણાગતિનો નાશ થઈ જાય છે જો ધ્યાન ન રાખે તો. અને દુઃખ આવે ને તો ઓટોમેટિક શરણાગતિ ભગવાનની સ્વીકારી લે છે ને, મોટા સાધુની સ્વીકારી લે છે. પરંતુ એ શરણાગતિનું સ્વરૂપ નથી. એને શું કહેવામાં આવે છે, આ ઢોલકી રે નાની, એને બે બાજુ વગાડી શકાય ને એવું કામકાજ કહેવાય. પછી ઢોલકી જેવું થઈએ કે બે બાજુ વાગે, એટલે પછી એની પર ભગવાને વિશ્વાસ ના કરે, એની પર મોટા સાધુ વિશ્વાસ ના કરે, અને એવો જે ધોકો કરતો હોય ને એને વધારે ને વધારે દુઃખ આવતું હોય. તમે જોજો, જે મોટા પુરુષ પાસે અને સદગુરુ પાસે, જે મોટા પુરુષ પાસે અને ભગવાન પાસે છે ને, પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ના દેખાડે ને, એ તમે જોજો દુખ્યો બહુ થાય, બહુ દુખ્યો થાય. આજની કાલે એનું ગાડું ચાલી જાય, પરંતુ એને અંતકાળે જ્યારે અંત અવસ્થા હોય ત્યારે એને સુખ ના વર્તે હૃદયમાં, એને હૃદયમાં સુખ ના વર્તે, એના હૃદયમાં એનું અંધારું પણ ઉછવાય જાય કે હારું મારા 75 વર્ષ પૂરા થઈ ગયા, 65 વર્ષ પૂરા થઈ ગયા, તોય હારું મેં સાધુની સેવા કરી, સંતોના ધોત્યા ધોયા, સંતોને થાળ કરીને જમાડ્યા, સંતોની સેવા કરી, બધું જ એમને પૂછતો હતો, એમને રાખતો હતો, એને ગમે તે રાત્રે તો સેવા કરતો હતો, ભક્તોને સેવા કરતો હતો, તો એ અંદર કેમ ખાલીપો સર્જ મને દેખાય છે, અને અંદર ખાલીપો કેમ મનાય છે મને, એનું જો કોઈ કારણ હોય ને તો મોટા પુરુષ જે આપણને મળેલા મોક્ષના દાતા હોય, જે આપણને મળેલું ઠાકોરજી મહારાજનું સ્વરૂપ હોય, એની આગળ જેવા છીએ એવા દેખાવાનો પ્રયત્ન નથી કર્યો ને, એના કારણે ગમે એટલો મોટો ભક્ત હોય, ગમે એટલો મોટો સંત હોય, પરંતુ જો એને પોતાના સદગુરુ આગળ ને પોતાના ઠાકોરજી મહારાજ આગળ ડાયરી ઓપન નથી રાખીને, તો અંતે એને હૃદયમાં થોડુંક ઝાંખપ જેવું દેખાય, દેખાય અને દેખાય જ દેખાય, દેખાય. યુવાની હોય ત્યારે દેખાય ના, એ સાધુની યુવાની હોય તો હું અને ભક્તની યુવાની હોય તો હું ત્યારે ન દેખાય, કારણ કે ત્યારે તો બધું ધાર્યું થતું હોય, કુશળતા આવડતતા થોડીક હોય, સદગુરુની કૃપાથી મળ્યું હોય, થોડુંક ભગવાનની કૃપાથી થોડુંક મળ્યું હોય, 5 સપોર્ટ કરવા કે તમારું ગાડું હાલી જાય, તમને માનતા હોય કે ભાઈ સ્ટેજ સારું કરો તો આ સાધુને નિમો, કે આ રસોડું સારું કરો તો આ સાધુને નિમો, આ સરસ કામ કરે છે તો આ હરિભગતને નિમો, આ કુશળતાવાળો છે, આ આવડતતાવાળો છે, આ કરી શકશે ને આ કરી શકશે આ કરી શકશે, કરી જ આખા મંદિરનો વહીવટ કરી જાણતો હોય, આખું મંદિર ચલાવતો હોય, આખું મંદિર નહીં જેટલા મંદિરો હોય ને એના, એને ગમે એટલા મંદિરોની જવાબદારી સોંપવામાં આવે કે ગમે એટલા સાધુની જવાબદારી સોંપવામાં આવે કે ગમે એટલા હરિભક્તની જવાબદારી સોંપવામાં આવે, તો બધું જ કરી જાણતો હોય, બધું જ કરી જાણતો હોય, પરંતુ એક વસ્તુ ન કરી જાણી હોય એને, કઈ વસ્તુ, કે ઠાકોરજી મહારાજની અનન્ય શરણાગતિ. અને સૌ પ્રથમ જ્યારે એને ઠાકોરજી મહારાજને પહોંચાડે એવા સદગુરુના દર્શન કર્યા, એ સદગુરુનું નાવડું જો નથી પકડી રાખવું ને, એની અનન્ય શરણાગતિ નથી સ્વીકારીને, અને ન્યા જેવું ઓપન થવા જેવું હતું ને ત્યાં થયો નથી ને, તો ગમે એટલી આખી જિંદગી એને મંદિરનો વહીવટ કર્યો હોય, કે હજારો સાધુ એની આજ્ઞામાં રહેતા હોય, કે હજારો હરિભક્તો એની આજ્ઞામાં રહેતા હોય, તો પણ એને અંતરમાં ઝાંખબ જેવું જણાય 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 અને જણાય, એનું જો કોઈ કારણ હોય ને તો એને સદગુરુનો પાવર, સદગુરુ આગળ એક ભૂલખું જેવું જીવન એને વ્યતીત નથી કર્યું. ઠાકોરજી મહારાજ આગળ ભૂલખું ની જેમ જીવન વ્યતીત નથી કર્યું.
વ્યતીત નથી કર્યો. એટલા માટે ઠાકોરજી મહારાજ પ્રથમ નંબરે પોતાના નિજ સદગુરુ આપણા હૃદયમાં, પછી આપણા ગુરુ ભાઈઓ, પછી આપણા જે પરિવારના ભક્ત છે એ પરિવારના ભક્ત, એ જો અનુક્રમનો મેળ કરી રાખીએ ને તો ક્યારેય અંતકાળે અંતરમાં જાખમ ન વર્તે, ન વર્તે, ન વર્તે. અને જેનું સદગુરુમય જીવન હોય ને, જેનું ઠાકોરજીમાંય જીવન હોય ને, એ આખી જિંદગી તને અમુક એવું હોય કે બહુ જે ભગવાનને વાલો હોય ને, જે બહુ સદગુરુની આજ્ઞામાં રહેતો હોય ને, સદગુરુને એકદમ નિખાલસતો હોય, એની ઉપર બહુ ટોર્ચરિંગ થાય, એને બહુ હેરાન કરવાનો પ્રયત્ન કરે, એને એકલો પાડવામાં આવે, એની ઉપર ગમે એટલી મતલબ એને દુઃખ જ આપવામાં આવે એમ. કારણ કે હવે બિચારા થિંક કેપેસિટી ના હોય, એ ભગવાનને ધારી રાખતો હોય, મોટા પુરુષને ધારી રાખતો, એટલે પાંચને થવાનું છે બળતર. કારણ કે બધા જીગડાતો રાગ દ્વેષ ઈર્ષા છળ કપટના સ્પર્ધાના જ છે, એટલે થવાનું છે. આ ગુરુને બહુ વાલો છો, આ ગુરુ નજીક બહુ જાય છે, હો આ ઠાકોરજી મહારાજને બહુ નજીક જાય છો, આ ગુરુના ચરણ પીવે છો, આ ગુરુના ચરણ બહુ દાબે છો, આ ગુરુનું બહુ ધ્યાન રાખે છો, આ ગુરુનું કામ બહુ કરે છે, આ જ હશે, આ જ છે, આ જ છે, એટલે આવું બધું કરી કરીને ઓલા મુમુક્ષુને હેરાન કરવામાં આવે. એટલે જ્યારે આવું દેખાય ને, ત્યારે જે સાચા સાધુ હોય ને એ વાતમાં ન ભળે, સાચા ભક્ત હોય ને એ ન ભળે. એ તો ત્યાં એમ કહી દે, ભાઈ તારામ કેપેસિટી હોય ને તો એનાથી બમણો થા, તારામ કેપેસિટી હોય ને તો એનાથી બમણો થા મહારાજને મોટા સદગુરુના હૃદયમાં જવા માટે. પણ ખાલી ખોટી ઈર્ષા કરીને એને પાડવા માટે, એ કંઈ તારો ધર્મ નથી, નથી સાધુનો ધર્મ, નથી એ કંઈ ભગતનો ધર્મ, નથી એ ઠાકોરજી મહારાજ એવી કંઈ કલમ મેલી શાસ્ત્રમાં, નથી સદગુરુ એવી કંઈ કલમ મેલી કોઈ શાસ્ત્રમાં, નથી સદગુરુની રૂચિમાં, કે તું કંઈ ન ભાઈ હવે ઈર્ષા કરીને શું થવાનું છે ભાઈ, થા તો એના જે સદગુણ મેળવો ને. એટલે આવું થતું હોય, એટલે જીવનમાં કોઈના ગુણ જોઈને છે ને રાજી થવું, જોઈને રાજી થવું, રાજી થવું. એટલે સદગુરુને એવું વરવું, એવું વરવું, ઠાકોરજી મહારાજને એવું વરવું, એવું વરવું, ઠાકોરજી મહારાજની આંખમાંથી આંસુ નીકળે તમારું જીવન જોઈને, સદગુરુના આંખમાંથી આંસુ હર્ષના નીકળે કે બેટા આખી જિંદગી ભલે તને જગતે દગો દીધો, પરંતુ મારા હૃદયમાં છે ને, મારા હૃદયમાં બસ બેટા તારા માટે છે, તારા માટે છે. આ હૃદયનું સિંહાસન તારા માટે મેં ખાલી રાખ્યું હતું. ઠાકોરજી મહારાજ કે બેટા મેં તારા માટે હૃદયનું સિંહાસન ખાલી રાખ્યું હતું, કારણ કે તે મારી અનન્ય શરણાગતિ પકડી રાખી, પકડી રાખી, પકડી રાખી. અને ખરેખર જેને અનન્ય શરણાગતિ હોય ને, એને ગમે એટલા પછી આખું જગત એની સાથે રહેનારા દુઃખ આપે ને તો એને કાંઈ અસર ના કરે, કારણ કે હંમેશા એનું ઢાલ, એની છત્રી ઠાકોરજી મહારાજ છે અને પોતાના સદગુરુ છે. અને જ્યાં સુધી તમારી ઢાલ અને તમારી છત્રી ઠાકોરજી મહારાજ ન બને, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો ન બને, અને જ્યાં સુધી તમારા સદગુરુ ઢાલ અને છત્રી ન બને, ત્યાં સુધી સમજી લેવું કે ભગવી કંથા પહેરેલી છે તો પણ અધૂરી છે, અને ભક્ત થયેલા છે તો પણ અધૂરું છે, બધું અધૂરું છે. એ ગમે એટલી મોટી સેવા કરતા હોઈએ, ગમે એટલા સાધુના શણગાર તમે કે સાધુના ગુણ લાવી દીધા હોય, પરંતુ જો ઠાકોરજી મહારાજની અનન્ય શરણાગતિ નથી અને પોતાને મળેલા જે સદગુરુ એની અનન્ય શરણાગતિ નથી ને, ત્યાં જેવું ઓપન જીવન હોવું જોઈએ એવું નથી ને, તો સંપૂર્ણ અધૂરું, અધૂરું અને અધૂરું જ છે, અધૂરું જ છે. એ કેલ્ક્યુલેશન છે ને એ અંતિમે દેખાય. તમને 35 વર્ષે, 38 વર્ષે, 40 વર્ષે, 42 વર્ષે ના દેખાય, ત્યારે તો બધું મોંઘામાં ચાલતું હોય. જ્યારે સંયોગ હારો ને ત્યારે બધું હાલું જાય, એવો યોગ હોય, સંયોગ હોય, સંગ બધું જ હાલું જાય, હાલું જાય. પરંતુ જ્યારે આ પૃથ્વી પર સદગુરુ ન હોય, પ્રત્યક્ષ દિવ્ય રૂપે હોય, ત્યારે આપણને બહુ હૃદયમાં અઘરું પડી જાય, અઘરું પડી જાય. હોય પણ કેવું મન રે, કચવાણા જેવું મન રે, વધારે ના રે. પરંતુ એકે આખો દુઃખથી સમુદ્ર પાર કર્યો છે, આખી જિંદગી એની સાથે એને હેરાન કરવામાં આવ્યો છે, પરંતુ એને ઠાકોરજી મહારાજની અનન્ય શરણાગતિ પકડી રાખી છે, પોતાના સદગુરુની અનન્ય શરણાગતિ પકડી રાખી છે ને, તો એ છે ને એ ભલે દેહથી દુખ્યો એને જગત કરતો હોય, પણ આત્માની રીતે છે ને એ તો ઓર ને ઓર, ઓર ને ઓર ઠાકોરજી મહારાજમાં હૃદય પામતો જાય છે, હૃદયને પામતો જાય, હૃદયને પામતો જાય છે, પામતો જાય છે.
અને શરણાગતિ જેને હોય ને, અને જેને ઠાકોરજી મહારાજની મોજ હોય ને, જેને સદગુરુની મોજ હોય ને, એની વાત કાંઈક આખી અલગ જ હોય છે, અલગ જ હોય છે, અલગ જ હોય છે, અલગ જ હોય છે, અલગ જ હોય છે. માટે રખે જીવનમાં ધ્યાન રાખવું, કોઈ ઠાકોરજી મહારાજને વાલો થતો હોય ને, કોઈ ગુરુજીને અતિ નજીક જાતો હોય ને, એમાં સહભાગી થવું, કોઈ ગુરુજીની નજીક જાતો હોય ને એને ઓર નજીક લઈ જાવો, જે ઠાકોરજી મહારાજની નજીક જતો હોય ને તો ઓર નજીક લઈ જવો, જે મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતો નજીક જતો હોય ને એને ઓર નજીક લઈ જવો. પરંતુ કોઈના ટાઠિયા ન ખેંચવા, કોઈના પગ ના ખેંચવા, પગ ના ખેંચવા, પગ ના ખેંચા, એની પગની નીચે છે ને તમારા બે હાથ મેલી દો, ભાઈ તું ચઢ ચઢ ચઢ, તું ચઢ. કોઈના પગ ન ખેંચવા, એના પગની નીચે તમારા બે હાથ મેલી દો. તમે બે હાથ મેલી દેશો ને પગ નીચે, તો તમે પણ એની સાથે ખેંચાઈ જશો, ક્યાં ખેંચાઈ જશો, ખેંચાઈ જશો. એટલે જીવનમાં છે ને ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. એટલે માજીને થયું, આ સાધુને શું શરણાગતિ ભગવાનની છે ને, શું સાધુને શરણાગતિ છે ને, શું શરણાગતિ છે ને ભગવાનની. આવા સાધુ મેં સુંદર પહેલી વાર જોયા છે, પહેલી વાર જોયા છે. ત્યારે સુંદરજીભાઈ કે માજી, હા માં મને ખ્યાલ છે, મેં પણ જ્યારથી આ સાધુ આપણે ત્યાં પધાર્યા છે ને ત્યારથી મને કારભારામાં પણ મન માં ઓછું થઈ ગયું છે. હું કીધું સુંદરજીભાઈ કે માં આ કારભારું છે ને એમાં પણ મારી વૃત્તિ ઓછી થઈ ગઈ. હમણાં તો આ સાધુના દર્શન કર્યા કરું, સાધુની વાણી સાંભળ્યા કરું, માં એવું થઈ ગયું છે, એવું થઈ ગયું છે, શું કરું માં, આવું થઈ ગયું છે. એટલે આવું જા કીધું ને, એટલે પછી માએ કીધું બેટા હવે તું આરામ કર, તું થાકેલો છું, સંતોની સેવા કરીને આવ્યો છું. એમ કહીને પછી સુંદરજીભાઈ આરામ કરવા ગયા, માજી પણ આરામ કરવા ગયા. અને જ્યાં પછી આ બાજુ જે ઓરડો હતો, જે સંતોનો આપેલો હતો, ત્યાં સંતો આરામ કરે છે, અને આરામ કરે છે, અને આરામ કરે છે ને, જ્યાં સંતો આરામ કરે અને આંખો મીચી ભગવાનનું ધ્યાન કર્યું, ત્યાં ધીરે 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 કોલાહલ ચાલુ થયો છે, ભૂતોનો ઉપદ્રવ ચાલુ થયો છે. એ વાતને આપણે કાલે દોહરાવીશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.